નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ બુલેટિન ની સાથે હું છું વિશાલ. સમાચારોમાં સૌપ્રથમ નજર કરીશું આજની હેડલાઇન્સ ઉપર. જિલ્લા કલેક્ટર બનાસકાંઠા પાલનપુરને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 34 મળેલી સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં કેટલા કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી. કોરોના વાયરસની મહામારી વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રીનો યોગ્ય નિર્ણય. બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા લોકોને પોતાના વતન મૂકવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વડગામ તાલુકા પંચાયતમાં યોજાયેલી મીટિંગમાં લોકડાઉનના ઉડ્યા લીરેલીરા. મીટિંગમાં તલાટીઓની બેઠક વ્યવસ્થામાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે બનાસકાંઠામાં વધુ 2 પોઝિટિવ કોરોના કેસનો ઉમેરો થતાં કુલ 8 કેસ નોંધાતા હવે સાવચેતી રાખવી જરૂરી બન્યું. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષકની લોકડાઉનને લઈને વહેલી સવારે ડીસામાં મુલાકાત લીધી હતી. કોરોના વાયરસને આજે તમામ અધિકારીઓ પોતાની ફરજ દરમિયાન કોઈપણ જગ્યા પર સરકારના જાહેર કરેલ તમામ આદેશોનું તેમજ જાહેરનામાનું ચુસ્તપણે પાલન થાય તે માટે સતત સઘન ચેકિંગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક આજે વહેલી સવારે ડીસાની મુલાકાતે આવ્યા હતા. ડીસા સાંઈબાબા મંદિર પર રોકાઈ ડીસામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે કે નહીં તેનું જાતે નિરીક્ષણ કર્યું હતું. તેમજ પોલીસ સ્ટાફ સાથે ડીસાના એપીએમસી બજારથી કરી ડીસાના ગવાડી વિસ્તાર રીસારા બજારમાં પણ પોલીસ તરફથી લેવાઈ રહેલા પગલાંની જાણકારી મેળવી હતી. આજે વહેલી સવારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ તરફથી ખાડિયા રીસારા બજારમાં સતત બંદોબસ્ત ગોઠવી લોકોની ભીડ ઉપર કાબૂ મેળવ્યો હતો. તેમજ દક્ષિણ PIBB પટેલ તરફથી ડીસા દક્ષિણની હદમાં આવતા વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે નીકળી લોકોને સરકાર તરફથી જાહેર કરેલ આદેશોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ પોલીસ ચેકિંગ દરમિયાન લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા અમુક લોકોને ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. લોકડાઉનનું પાલન કરવામાં પોલીસ તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. સતત પેટ્રોલિંગ ચેકિંગ કરી લોકોને કોરોના વાયરસના પગલે ઘરમાં રહેવા સૂચનાઓ આપીને સમજાવવામાં આવી રહ્યું છે. આ બાબતે ડીસા દક્ષિણ PI શ્રી BV પટેલ સાથે વાતચીતમાં તેમના તરફથી એક અપીલ કરવામાં આવી છે કે આ સમયમાં ડીસા પોલીસનો તમામ સ્ટાફ લોકોના હિત માટે તેમ સાથે છે. જેમ પોલીસ સતત જનતાની ચિંતા કરી રહી છે તેમ લોકો પણ પોતાની જવાબદારી સમજી પોલીસને મદદરૂપ બને અને સરકારના જાહેરનામાનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. બાકી પોલીસ લોકોની સેવામાં સતત હાજર રહી મદદરૂપ બનશે તેની જવાબદારીપૂર્વક ખાતરી આપી હતી. વધુમાં આજે ડીસા મુલાકાત પર આવેલ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને જોઈ જનતામાં એક અલગ જ લાગણી અને પોલીસ તરફ દ્રષ્ટિ જોવા મળી હતી. આમ લોકડાઉનમાં સરકારના તમામ આદેશોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ તરફથી કડક કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. જ્યારે વેપારી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદી દ્વારા પણ ડીસા શહેરની જનતા તથા વેપારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને વહીવટીતંત્રને રાજ્ય સરકારની કોરોના વાયરસ સામેની લડાઈમાં સહકાર આપો. કોરોનાને ભારત દેશમાંથી પકડવાનો બીજો કોઈ જ ઉપાય નથી. કોરોના વાયરસની મહામારી વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રીનો યોગ્ય નિર્ણય લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા લોકોને પોતાના વતન મૂકવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવનારી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર યથાવત છે. ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીથી બચવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેનાથી જનજીવન ઠપ થઈ જવા પામ્યું છે. ત્યારે બહારથી આવેલા લોકો બનાસકાંઠા જિલ્લામાં ફસાયેલા છે. તેઓને વહીવટીતંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે. પરપ્રાંતિય લોકોને જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે. ત્યારે સંવેદનશીલ સરકાર દ્વારા બહારથી આવેલા લોકોને પોતાના ઘરે મોકલવાનો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલનપુર ડીસા નગરપાલિકા દ્વારા આવા લોકોની નોંધણી શરૂ કરવામાં આવી રહી છે અને હેલ્પલાઇન નંબરથી લોકોને વહીવટીતંત્રને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો પણ અન્ય રાજ્યોમાં કે જિલ્લામાં ફસાયેલા હોય તો તેઓને પણ મેડિકલ ચેકઅપ કરાવીને પરત લાવવાની તૈયારી દર્શાવી છે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મીટિંગમાં નિર્ણય લીધો હોવાનું ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી દ્વારા જણાવાયું હતું. ડીસા શહેરમાં હાલમાં બહારથી આવેલા લોકોને ડીસાની પંચાલવાડીમાં સેફ્ટ હોમ કરવામાં આવ્યા છે.
તેઓની સંખ્યા અંદાજે 28 છે, જેઓ યુપીના હોવાનું જણાવ્યું હતું. તેઓને ડીસા વહીવટીતંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. બે ટાઈમ ભોજન, ચા નાસ્તો તેમજ ઘર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે પરપ્રાંતીય લોકોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા અમોને પરત મોકલવાનો નિર્ણય લીધો છે તે જાણીને અમો ખુશ થયા છે અને ગુજરાત સરકાર તેમજ બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોરોના વાયરસ સામે લડત લડી રહેલા યોદ્ધાની પણ પ્રશંસા કરી હતી. પોતાના ઘરે જવાની જાહેરાત થતાં લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. અમીરગઢ તાલુકાના ડાપેલા ગામના દૂધ ઉત્પાદકોએ પીએમ કેર ફંડમાં એક ટંકના દૂધના 92,183 રૂપિયા જમા કરાવ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સામે લડવા માટે મહાસત્તા ધરાવતા દેશો પણ લાચાર બન્યા છે. સમગ્ર દેશમાં આ આતંકી કોરોનાએ હજારો લોકોના જીવ પણ લીધા છે. દરરોજ કોરોના વાયરસના ચેપથી પોઝિટિવ કેસ વધતા ભારત સરકાર સામે પણ પડકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ 6 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. પૂરા દેશમાં દેશવ્યાપી લોકડાઉન બીજા તબક્કામાં પણ ચાલુ છે, જે 3 મેના રોજ પૂર્ણ થશે, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સરકારની આર્થિક મદદ કરવાની અપીલના પગલે દેશભરમાંથી દાતાઓ પણ વારે આવ્યા છે અને જાણે દાનની નદીઓ વહેતી થઈ ગઈ છે અને નાના મોટા ધંધા રોજગાર કરતા લોકો પીએમ કેર ફંડમાં દાન કરી કોરોના સામે જગમાં વધુ મજબૂત બનાવી રહ્યા છે. ત્યારે આવા સમયે અમીરગઢ તાલુકાના ડાપેલા ગામના દૂધ ઉત્પાદકો પણ આગળ આવ્યા છે અને પીએમ કેર ફંડમાં એક ટંકના દૂધના 92,183 રૂપિયા જમા કરાવી સહયોગ આપ્યો છે. ડાપેલા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી મુકેશસિંહ ડાપી, ચેરમેન તથા સમગ્ર સ્ટાફ દ્વારા દૂધ ઉત્પાદકોને અપીલ કરતા મન મૂકી પીએમ કેર ફંડમાં સહયોગ આપવા દૂધ ઉત્પાદકો સામે આવ્યા હતા અને દૂધ ગ્રાહકો એપીએમ ફંડમાં પોતાનું એક ટંકનું સ્વૈચ્છિક રીતે દૂધ આપ્યું હતું અને સમગ્ર દૂધના પૈસા પીએમ ફંડમાં જમા કરાવ્યા હતા. વધુ સમાચાર જોઈશું તે પહેલા અત્યારે સમય થયો છે એક વિરામનો. કોરોનાની વધી રહી છે દહેશત. વાયરસના પગલે સમગ્ર દેશ લોકડાઉન. અમે નિભાવીશું અમારી ફરજ, તમે નિભાવો તમારી ફરજ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. મહામારીનું મહા કવરેજ જોતા રહો ન્યૂઝ પોઈન્ટ સાથે. વેલકમ બેક. હવે આગળના સમાચાર ઉપર નજર કરીશું. તો કોરોનાની મહામારી વચ્ચે લોકો પોતાના ઘરમાં રહેવાથી ઠેર ઠેર અબુલ પશુઓની હાલત દયનીય બની જવા પામી છે. ત્યારે બાપરમાં ગુરુ દત્તાત્રેય સ્વાન સેવા ગ્રુપ દ્વારા અબુલ પશુઓની સેવા કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે લોકો પોતાના ઘરમાં રહેવાથી ઠેર ઠેર અબોલ પશુઓની હાલત દયનીય બની જવા પામી હતી. ત્યારે બાપરમાં ગુરુ દત્તાત્રેય સ્વાન સેવા ગ્રુપ દ્વારા બાપરના તમામ એરિયામાં છોટા હાથી જેવું વાહન લઈને અબોલ કૂતરાઓને પ્લાસ્ટિકના કુંડામાં રોટલા, છાશ અને દૂધ ખવડાવીને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ આવી રીતે લોકડાઉનની સ્થિતિમાં પણ કોરોના વાયરસની પરવા કર્યા વગર ગુરુ દત્તાત્રેય સ્વાન સેવા ગ્રુપ દ્વારા અબુલ પશુની સેવા કરવામાં આવી રહી છે. બુલેટિનમાં આગળ વાત કરીશું. ગુજરાતના સરહદી વિસ્તાર નજીક આવેલા કાચા માર્ગો સીલ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે વહીવટીતંત્ર તેમજ સરપંચ દ્વારા ગામની સુરક્ષા માટે લોકોને બિનજરૂરી અવરજવર ઉપર પ્રતિબંધ માટે ગામના સરપંચ અને જાગૃત નાગરિકોના સહયોગથી સરહદી વિસ્તારના મુખ્ય માર્ગ સિવાયના કાચા અને પાકા તમામ આંતરિક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર દેશભરમાં કોરોનાની દહેશત વધી છે ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા 21 દિવસના લોકડાઉન બાદ ફરીથી 3 મે સુધીનો લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ સાવચેતીના ભાગરૂપે રબારિયા ગ્રુપ, ગ્રામ પંચાયતના તલાટી સરપંચના સહયોગથી ગામના જાગૃત વ્યક્તિઓ દ્વારા ગામની સુરક્ષા માટે અને રાજસ્થાનના લોકો ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે રાજસ્થાનમાં આવેલ ગામ તરફથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ તો રબારિયા જાબા ગામના કાચા માર્ગો જેસીબી મશીનથી ઊંડી ખાઈ બનાવી સીલ કરી દીધો છે. કેટલાક બહાના લોકો આ કાચા માર્ગથી અવરજવર ન કરે
અને ગામમાં કોરોના સંક્રમિત ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારીને લઈને અનેક રાજ્યોમાં જે ગ્રામીણ વિસ્તારોના જે કાચા રસ્તાઓ છે તે સીલ કરી દેવામાં આવે છે. આજે અમારી ન્યૂઝ પોઈન્ટ ચેનલ જે ગુજરાત અને રાજસ્થાન બોર્ડરના જે ગ્રામીણ વિસ્તાર છે જેને રબારિયા અને ઝાબા જે ગ્રામ વિસ્તાર તરીકે ઓળખાય છે, જેને જે રાજસ્થાન બોર્ડરની જે ટચના ગામડિયા છે એવા એક વિસ્તારની જે સીમા છે એમને હું આપણે બતાવવા માગીશ કે જે ગ્રામીણ વિસ્તારનો જે આ જે કાચો માર્ગ છે તેને વહીવટીતંત્ર દ્વારા જીસીબી મશીનથી ખોદી અને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલા માટે બંધ કરવામાં આવ્યો છે કે એક રાજ્યના લોકો બીજા રાજ્યમાં અવર જવર ના કરી શકે અને એનાથી લોકો જે કોરોનાના જે લોકો છે જે સંક્રમિત ન થાય અને એક રાજ્યથી બીજા રાજ્યમાં જે કલેક્ટર દ્વારા જે જાહેરનામે બહાર પાડવામાં આવે છે તેનું ચોક્કસપણે પાલન કરી શકાય તેના માટે જે ગ્રામીણ વિસ્તારના જે કાચા માર્ગો છે તેને બંધ કરી દેવામાં આવે છે. હું વિનોદ સિડાભી, ન્યૂઝ પોઈન્ટ ચેનલ, અમીરગઢ. સામટી રાણાજી વાસ, સામટી મોટાવાસ અને સામટી નાદાણી વાસ અને સુંડા જેવા ગામોમાં સંપૂર્ણપણે લોકડાઉન જોવા મળ્યું છે. કોરોના મહામારીને લઈને બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનનો સંપૂર્ણપણે અમલ કરાવવા માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમારી ટીમ દ્વારા પાલનપુર તાલુકાના સામટી રાણાજીવાસ, મોટાવાસ, નાડાણીવાસ તેમજ સુંડા ગામની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આ તમામે ગામોમાં લોકડાઉનની સ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહેલી જોવા મળી હતી અને તમામે ગ્રામ પંચાયતના તમામ સરપંચો દ્વારા ગામમાં લોકડાઉનનો ભંગ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. તો સામટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરેલા તમામ લોકોને ઘરમાં રહેવા માટે અને દર કલાકે તેમની વિઝિટ કરી તેમને તપાસવામાં આવે છે. તો દેના બેંક ગઢના બીસી પોઈન્ટ દ્વારા લોકડાઉનમાં લોકોને ગઢ સુધી ન જવું પડે તે માટે સેનેટાઇઝ કરી ફિંગરના આધારે નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે. આમ શહેરોની સ્થિતિ એ ગામડાઓમાં લોકડાઉન સજ્જડપણે જળવાઈ રહ્યું છે અને ગઢ પોલીસ દ્વારા કડક પડે બંદોબસ્ત રાખીને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. ડી મોટાવાસમાં લોકડાઉનનો પૂરેપૂરો અમલ થાય છે અને લોકડાઉનની અંદર જે બહારથી આવેલા જે વ્યક્તિઓ હતા એમનું જે ક્વોરન્ટાઇન કરેલા છે એ બિલકુલ બહાર ફરવા નથી દેતા અને પૂરેપૂરી રેખદેખ અમે સતત રાખી રહ્યા છીએ. સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે અને સ્વયંસેવકોની જે નિમણૂકથી એ પણ બહારનો વ્યક્તિ ગામમાં ના પ્રવેશે એની ખાસ તકેદારી રાખવામાં આવે છે. કોરોનાની મહામારીને લઈને આજે અમારી ટીમ સામટી, સુંઢા અને રાણાજીવાસ, મોટાવાસ, નાદાણીવાસની મુલાકાત હતી. ત્યારે આજે અમે સર્વે કરતાં જોયું તો ગ્રામીણ વિસ્તારના તમામે તમામ ગામ લોકડાઉનમાં છે. બીજી બાજુ અમે સામટી રાણાજીવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધા. તેના મેડિકલ ઓફિસરે અમને જણાવ્યું કે અમારે ત્યાં હોમ ક્વોરન્ટાઇનમાં છે જે લોકો, એમની સતત દર કલાકે અમે મુલાકાત લઈ અને એમની તબિયતના સમાચાર પૂછીએ છીએ. બીજી બાજુ એમને જો કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ મળે તો ટ્રીટમેન્ટ આપીએ છીએ. ગામમાં પુરાનાશક અને બધી કામગીરી કરીએ છીએ અને તમામે તમામ ગ્રામીણ વિસ્તારો અત્યારે લોકડાઉન પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ન્યૂઝ પોઈન્ટ ચેનલ માટે રમેશ પટેલ, ગઢ. તો આગળ વાત કરીશું અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ આઉટપોસ્ટમાં ફરજ બજાવતા હિનાબેન પોતાની પરિજીવી 5 મહિનાની બાળકીને તેડીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હિનાબેન અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ આઉટપોસ્ટમાં ફરજ સોંપવામાં આવી છે. ત્યારે હિનાબેન પોતાની 5 મહિનાની પરિજીવી બાળકીને તેડીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે આદેશ કરવામાં આવ્યો છે. લોકોના જીવના રક્ષણ માટે સમગ્ર દેશની પોલીસ રસ્તા ઉપર ખડે પગે છે. ત્યારે ચૌહાણ હિનાબેન પણ પોતાની 5 મહિનાની બાળકીને લઈને પોતાના જીવની તથા બાળકીના જીવની પરવા કર્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ફરજ કરી અને લોકોને સમજણ પણ આપી રહ્યા છે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો તેવી લોકોને અપીલ પણ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીશું. જિલ્લા કલેક્ટર બનાસકાંઠા પાલનપુરે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 34 મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર બનાસકાંઠા પાલનપુરને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 34 મળેલી સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં કોઈ પણ મકાન માલિક તેઓના ભાડુઆતને હાલ મકાન ખાલી કરવા માટે મજબૂર ન કરે કે મકાન જબરદસ્તી ખાલી ન કરાવે તથા તેમના રહેઠાણ મકાન માલિકોએ 1 મહિના સુધી ભાડું માગવાનું રહેશે નહીં.
समग्र जिल्लामां चालती कंस्ट्रक्शन साइटना मजूरोने रहेवा तथा जमवानी व्यवस्था जे ते कंस्ट्रक्शनना साइटना मालिके करवानी रहेशे। तेओने हिजरत करवानी फरज न पड़े तेनी संपूर्ण जवाबदारी जे ते कंस्ट्रक्शनना साइटना मालिकनी रहेशे। तेमज तेमना श्रमिकोने बळजबरी पूर्वक कामना रहेठाण स्थळने छोड़वानुं कही शकशे नहीं। तमाम रोजगार पूरा पड़ता उद्योगों व्यापारिक वाणिज्यिक संस्था दुकानों कॉन्ट्राक्टरोए तेमना तमाम प्रकारना कामदारों ने लॉकडाउनना समय दरमियान तेमना उद्योगों व्यापारिक वाणिज्य संस्था दुकानों बंद रह्या होय तो पण कामना स्थले नियत थयेला मेहनताणु नियत थयेल तारीखे ज कोईपण प्रकारना कपात वगर पूरेपूरु चूकवानुं रहेशे। आ जाहेरनामुं तारीख 17/4/2020 થી તારીખ 3/5/2020 સુધી અમલમાં રહેશે। આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી હેડ કંટ્રોલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઇસમો સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51-58 તથા ભારતીય દંડ સંહિતા અને 1860ની કલમ 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 135 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પંચાયતમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતો હોવાનો મામલો સામે આવી રહ્યો છે। 100થી વધુ લોકો વડગામ તાલુકા પંચાયતમાં ઉમટી પડ્યા હતા। તાલુકા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરાવવાની માંગ સાથે આ લોકો એકત્રિત થયા હતા અને અગાઉ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઈ છે છતાં પણ લોકોમાં નારાજગી જોવા મળતા આજે 100થી વધુ લોકો વડગામ તાલુકા પંચાયતમાં ઉમટી પડ્યા હતા અને વડગામ તાલુકા પંચાયતમાં કલમ 144 અને લોકડાઉનના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા। રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે। આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ 2 કોરોનાના કેસ પોઝિટિવ આવતા કોરોનાનો પોઝિટિવનો આંકડો 8 પર પહોંચ્યો છે। આજે પાલનપુર તાલુકાના ગઠામણ ગામના વધુ 2 કોરોના પોઝિટિવ આવ્યા હતા। આ કોરોના પોઝિટિવના સંકળમાં આવેલા વધુ 2 વ્યક્તિઓને આજે પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આમ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ 8 પર પહોંચ્યા છે। ગઠામણ ગામને સીલ કરીને આરોગ્ય વિભાગ સર્વેની કામગીરી હાથ ધરી છે। પાલનપુર તાલુકાના ગઠામણ ગામના 8 કિલોમીટર વિસ્તારને બફર ઝોનમાં મૂકવામાં આવ્યો છે। કુલ કેસોની વાત કરીએ તો જે 6 કેસો છે તે પાલનપુર તાલુકાના ગઠામણ ગામના છે, જે 1 કેસ છે તે વાવ તાલુકાનો છે, જ્યારે 1 કેસ માવસરી તાલુકાનો છે। આમ બનાસકાંઠા જિલ્લામાં 8 કેસો આવતા વહીવટીતંત્ર તેમજ આરોગ્યની ટીમો દ્વારા આ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ઘરે ઘરે જઈને તમામ લોકોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહેશો ન્યૂઝ પોઈન્ટ, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર। જિલ્લા કલેક્ટર બનાસકાંઠા પાલનપુરને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 34 મળેલી સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી। કોરોના વાયરસની મહામારી વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રીનો યોગ્ય નિર્ણય, બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા લોકોને પોતાના વતન મૂકવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। વડગામ તાલુકા પંચાયતમાં યોજાયેલી મીટિંગમાં લોકડાઉનના ઉડ્યા લીરે લીરા, મીટિંગમાં તલાટીઓની બેઠક વ્યવસ્થામાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ। કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે બનાસકાંઠામાં વધુ 2 પોઝિટિવ કોરોના કેસનો ઉમેરો થતા કુલ 8 કેસ નોંધાતા હવે સાવચેતી રાખવી જરૂરી બન્યું।